નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જગદીશ કપૂરિયા આપણે વાત કરતા હતા એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીમાં તો આગળ આપણે બંધો બધા જોયા જેમાં આયોનિક બંધ સહસંયોજક બંધ હાઇડ્રોજન બંધ મેટાલિક બોન્ડ વાંડરવાસ એટ્રેક્શન ફોર્સ ઓફ એટ્રેક્શન વાંડરવાસ ફોર્સ ઓફ એટ્રેક્શન આ જોયા એમના પછી સ્ટ્રક્ચર ઓફ સોલિડ જોયું હવે આ યુનિટનો જે સેકન્ડ પોર્શન છે એ છે ઉદ્દીપન એટલે કે બંધ રાસાયણિક બંધન અને કેટાલિસિસ કેમિકલ બોન્ડિંગ એન્ડ કેટાલિસિસ તો બીજો જે પોર્શન છે એ છે કેટાલિસિસ તો આજે આપણે છે કેટાલિસિસ જોવાનું છે કેટાલિસિસ ઉદ્દીપન અને કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક આ બંને વિશે વાતો છે આજે આપણે કરવાની છે તો મહત્ત્વની વાત એ છે કે કેટાલિસિસ અને કેટાલિસ્ટ જે જોવાનું છે તો પહેલાં આપણે એમની ડેફિનેશન જોઈશું હવે ડેફિનેશન પછી એમના પ્રકાર જોશું પછી કેટાલિસિસ આમના ટાઈપ્સ જોઈશું આમના પ્રકાર જોશું કેટાલિસ્ટના લિસ્ટના પ્રકારો જોશું અને પછી એમની એપ્લિકેશન જોઈશું જુદી જુદી થિયરી પ્રિન્સિપલ્સ થિયોરી છે એ જોશું આ બધું જોતાં પહેલાં ખાસ એ વાત આપણે કહેવાની છે કે આમની જરૂર શું પડે હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો રાસાયણિક પ્રક્રિયા છે એ એ કેવી રીતે થવી જોઈએ તો કે રાસાયણિક પ્રક્રિયા છે એ ઝડપી થવી જોઈએ રાસાયણિક પ્રક્રિયાને અંતે સારામાં સારી પ્રોડક્ટ છે એ મળવી જોઈએ રાસાયણિક પ્રક્રિયા છે એ ઓછા ખર્ચે થવી જોઈએ કોઈ પણ એન્જિનિયર છે એન્જિનિયરનું કામ શું હશે વોટ કંઈ કોઈ પણ એન્જિનિયર તમે લઈ લો આપણે એન્જિનિયરિંગ કરીએ છીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણતા હોય મિકેનિકલ એન્જિનિયરિંગ ભણતા હોઈએ અથવા તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કે સિવિલ એન્જિનિયરિંગ ભણતા હોય તો એ ભણવાનું કારણ શું છે તો કે કંઈક ને કંઈક આપણું એક કામ છે કે જે કામ છે એ ક્વોલિટીવાળું હોય એ કામ છે ઓછામાં ઓછા ખર્ચે થાય અને ઝડપથી થાય એટલા માટે એ રાસાયણિક સોરી આપણે એન્જિનિયરિંગ છે કરીએ છીએ એન્જિનિયરિંગનું ઇમ્પોર્ટન્સ એ છે તો એવી જ રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગોમાં થતી કોઈ પણ જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા જે છે કેમિકલ રિએક્શન આ કેમિકલ રિએક્શન્સ છે આપણે બંધ જોઈ લીધા એ પછી આપણે આ જોવાનું છે રાસાયણિક પ્રક્રિયા તો આ રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક બંધો આપણે જોયા પછી એમની આગળ કંઈક આવે કે બે મટરિયલ જુદા જુદા અણુઓ છે એ એકાબીજા સાથે જોડાય અને કંઈક ત્રીજી વસ્તુ બનાવે તો એ જોડાણ જે છે એ રાસાયણિક પ્રક્રિયાથી થશે તો આ રાસાયણિક પ્રક્રિયા છે એ કેવી રીતે થાય તો આપણે ઉપયોગી થાય તો કે જો એ ઝડપી થાય ઝડપી થાય એ ઓછા ખર્ચે થાય અને સારી વસ્તુ આપે વસ્તુ અથવા તો પ્રોડક્ટ આપે તો આપણે રાસાયણિક પ્રક્રિયાની જરૂરિયાત છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ જો બે દિવસ કે પાંચ દિવસમાં સિમ્પલ જે પેસરસાઇઝ મટિરિયલ છે તો એ રાસાયણિક પ્રક્રિયાઓને થતાં થતાં સાત આઠ દસ બાર દિવસો જેટલો સમય લાગતો હોય છે તો એ રાસાયણિક પ્રક્રિયા ઓછા ખર્ચે થાય તો ઓછા સોરી ઝડપી થાય એટલે કે સરળતાથી અને ઝડપથી થાય એ રાસાયણિક પ્રક્રિયા તો એમને આપણે એમનું મહત્ત્વ છે કારણ કે પ્રોડક્ટ છે એ અમને ઝડપથી મળી જાય અને ઝડપથી પ્રોડક્ટ છે એ માર્કેટમાં પહોંચે બીજા કરતાં તો કંઈક રાસાયણિક પ્રક્રિયા છે એ જો ઝડપી થાય તો આપણે રાસાયણિક પ્રક્રિયા છે એ આગળ વધારે એ ઓછા ખર્ચે થાય બીજા કરતાં એમાં ખર્ચ છે ઓછો થતો હોવો જોઈએ અને ત્રીજી વસ્તુ પ્રોડક્ટ આપણને જે મળે છે જે વસ્તુ આપણે અંતે રાસાયણિક પ્રક્રિયાના અંતે જે મળે છે એ સારી હોવી જોઈએ સારી ક્વોલિટીની હોવી જોઈએ તો આપણે રાસાયણિક પ્રક્રિયા છે કરાવશું હવે ત્રણેય વસ્તુ જો કરવી હોય સરળતાથી થાય ઝડપથી થાય અને ઓછા ખર્ચે થાય તો એવી એવી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કરવી છે પણ હવે એવી રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે કંઈકને કંઈક સિમ્પલ રાસાયણિક પ્રક્રિયાઓ તો થતી જ હોય છે જેમ કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા છે ટુ એસો ટુ પ્લસ ઓ ટુ બરાબર ટુ એસો ટુ પ્લસ ઓ ટુ આમને અંતે ટુ એસો થ્રી મળે છે જે સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટેની એચ ટુ એસ ઓ ફોર સલ્ફેરિક એસિડ એચ ટુ એસઓ ફોર પ્રિપેર કરવા માટેની બેઝિક પ્રોડક્ટ છે અથવા તો એમ કહીએ કે પાયાનું ઘટક છે મટેરિયલ છે તો હવે જો સલ્ફરિક એસિડ બનાવવું છે તો ટુ એસઓ ટુ પ્લસ ઓ જોઈએ છે હવે આપણે સલ્ફરિક એસિડ સલ્ફ કોઈપણ જો સલ્ફરિક એસિડનું મહત્વ શું છે કોઈપણ દેશનું જે જીડીપી છે ગોસ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એ કોઈપણ દેશે કેટલો સલ્ફરિક એસિડ વાપરે છે એમના આધારે નક્કી થતો હોય છે હવે એચ ટો એસ ફોર છે સીધો જો જીડીપી અસર કરતો હોય તો આ સલ્ફરિક એસિડ છે એ ઝડપથી સારી રીતે અને ઓછામાં ઓછા ખર્ચે બને એવા કંઈક પ્રયત્નો છે એ કરવા જોઈએ તો કોઈપણ દેશ કેટલો સલ્ફરિક એસિડ વાપરે છે એમના ઉપરથી જો જીડીપી નક્કી થતો હોય તો આપણે સલ્ફરિક એસિડ છે ઝડપથી મળવો જોઈએ સારી ક્વોલિટીને મળવો જોઈએ ઓછા ઓછા ખર્ચે મળે એવા કંઈક પ્રયત્ન કરે હવે સમજી લો કે આપણે ધારણા માટે આપણે અત્યારે અઝ્યુમ કરવું છે ધારવું છે કે આપણી ધારણા માટે સમજી લો કે આ રાસાયણિક પ્રક્રિયા છે એ બે કલાકમાં થાય છે કે ટુ એસ ટુ પ્લસ ઓ જે મળે છે એ બે કલાકને અંતે છે એ મળે છે તો આપણે કંઈક જે રાસાયણિક પ્રક્રિયા છે એટલી ઝડપે કરવી છે કે જેથી એમનો જે સમયગાળો છે હવે પ્રોડક્ટ તો આપને સારી જ મળે છે બરાબર અત્યારે આપણને જે આ ટુ એસ ઓ થ્રી મળે છે એ સારી ક્વોલિટીની છે અને ઓછા ખર્ચે તૈયાર થાય છે તો હવે આપણે આ રાસાયણિક પ્રક્રિયાની જો ઝડપ વધારવી હોય તો શું કરવું પડે તો કે આમાં કંઈક ને કંઈક જે છે એ કેટાલીસ્ટ ઉમેરવું પડે જેને આપણે નાઇટ્રસ ઓક્સાઇડ કહેવાય નાઇટ્રસ ઓક્સાઇડ જો ઉમેરીએ આ રાસાયણિક પ્રક્રિયામાં અને જે સમય લાગે એ જો ત્રીસ મિનિટનો હોય આપણા ધારવા માટે છે આવું એ એપ્રોક્સિમેટલી હું બોલું છું આપણે અઝમ આપણે એક રેફરન્સ માટે આપણે કહીએ છીએ એવું જરૂરી નથી કે બે કલાકને ત્રીસ મિનિટ લાગતું હોય પણ આપણે સમજી લઈએ કે નાઇટ્રસ ઓક્સાઇડ એડ કરીએ અને પ્રોડક્ટ તો આ જ મળે છે પ્રોડક્ટ જે પ્રોડક્ટમાં કંઈ ચેન્જ થતો નથી પ્રોડક્ટ આ જ મળે જે સારી ક્વોલિટીની મળે છે પણ જો ત્રીસ મિનિટમાં થતી હોય સારામાં સારી ક્વોલિટી ઓછા ખર્ચે આ બંને તો આપણને સારામાં સારું મળતું જ હતું અહીંયા બરાબર પણ ઓછા ખર્ચે નાઇટ્રસ ઓક્સાઈડ ઓક્સાઇડ ઉમેરતા એ જ પ્રોડક્ટ ઓછા ખર્ચે સારી ક્વોલિટીની જો ત્રીસ મિનિટમાં મળતી હોય તો આપણે નાઇટ્રસ ઓક્સાઇડ ઉમેરવું જોઈએ આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જેમની ઉપર કેટાલિસ્ટ છે એ મહત્ત્વનું હોય છે જે કેટાલિસ્ટ છે એ કેટાલિસ્ટને આધારે કેટાલિસ્ટનો એપ્લિકેશન ઓફ ધ કેટાલિસ્ટ જે છે એમ એ લેવાથી એ સમયગાળો છે ઘટે છે તો આપણે કંઈક એવી રાસાયણિક પ્રક્રિયાઓ પર્ટિક્યુલર રાસાયણિક પ્રક્રિયાઓ એવી સેટ કરવી છે કે જેથી આપણે સારામાં સારો કેટાલિસ્ટ છે એ ઉપયોગ કરી અને આપણી જે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ આપણે ઓછો કરી શકીએ સોરી ઓછો કરી શકીએ અથવા તો વધારે અમુક વખતે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ ઓછો કરવાનો હોય છે એ આપણે આગળ જોઈશું પણ જો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઓછો ને સારી પ્રોડક્ટ મળતી હોય અથવા તો આપણું જે મટિરિયલ છે એ સ્ટેબલ રહેતું હોય તો એવું પણ કરવું પડે તો એવું કંઈક મટિરિયલ ઉમેરીએ કે જેથી કેમિકલ રેટ ઓફ રિએક્શન જે વોટ કેમિકલ રિએક્શન્સ છે એનો રેટ ઓફ રિએક્શન્સ છે એ ઇન્ક્રીઝ થતો હોય તો કંઈક એવું કેટાલીસિસ મટિરિયલ કેટાલિસ્ટ મટિરિયલ ઉમેરીએ કે જેથી રાસાયણિક પ્રક્રિયા છે એ ઝડપી બને તો અહીંયા બે ટર્મ છે આપણી સામે જોઈએ કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે આ જે કેમિકલ પ્રોસેસ છે હવે જો આપણે સીધે સીધું લખીએ નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એ કેટાલિસ્ટ છે અને કેટાલિસ્ટ જે રાસાયણિક પ્રક્રિયામાં વાપરીએ છીએ તો આ રાસાયણિક પ્રક્રિયા થઈ એ થઈ એટલે કે ઉદ્દીપનની રાસાયણિક પ્રક્રિયા થઈ અને મટીરિયલ જે આપણે વાપરીએ છીએ એ છે કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક હવે કોઈ પણ સમજી લો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય તો કે ઓછામાં ઓછું સમયમાં એ રાસાયણિક પ્રક્રિયા પૂરી થવી જોઈએ પણ જો આપણે કેટાલિસ્ટ નથી વાપરતા તો ઓછામાં ઓછા સમયમાં પૂરી થવા માટે એમને બે કલાક લાગે છે પણ જો કેટાલિસ્ટ વાપરીએ આપણે એઝ્યુમ માટે આપણી ધારણા માટે કેટાલિસ્ટ વાપરીએ તો જો ત્રીસ મિનિટમાં થતી હોય તો રાસાયણિક પ્રક્રિયા એ રીતે થશે સિમ્પલ છે કે કોઈ એક સિટીમાંથી બીજી જેમ કે દિલ્હીથી મુંબઈ જવું છે તો એમના ઘણા બધા રસ્તાઓ છે પણ કોઈ પણ વ્યક્તિ એવો રસ્તો પસંદ કરશે રસ્તાઓ બધા સરખા છે બરાબર તમારી પાસે વાહન પણ સારામાં સારું છે કે તમે દિલ્હી છે એ કલકત્તા થઈ અને દિલ્હી જાઓ ઇન્દોર થઈને દિલ્હી જાઓ અમદાવાદ થઈને દિલ્હી જાઓ જયપુર અમદાવાદ થયો અને દિલ્હી જાઓ તમારી પાસે ત્રણે ત્રણ રસ્તા સારા છે સારી ક્વોલિટીના છે તમારી પાસે વાહન પણ સારું છે પણ તમે હંમેશા એવો રસ્તો પસંદ કરશો કે જ્યાં કિલોમીટર ઓછા હોય સમજી લો કે દિલ્હી જવું છે તો કલકત્તા થઈ અને દિલ્હી જવું છે તો પંદરસો કિલોમીટર છે ઇન્દોર થઈ અને દિલ્હી જવું છે તો નવસો કિલોમીટર છે અમદાવાદ થઈ અને દિલ્હી જવું છે ત્રણે ત્રણ રસ્તાની ક્વોલિટી સારી છે તો અમદાવાદ થઈને દિલ્હી જવું છે તો એ તમારે જે છે એ બારસો કિલોમીટર જેવું થતું હોય તો કોઈ પણ વ્યક્તિ છે એ હંમેશા ત્રણે ત્રણ રસ્તામાં બીજા કોઈ પણ પ્રકારના હડસ નથી તો જે નવસો કિલોમીટર વાળો છે એ રસ્તો હંમેશા કોઈ પણ વ્યક્તિ પસંદ કરે તો અહીંયા પણ એવું થશે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એ ઓછામાં ઓછા સમયમાં થાય એવા પ્રયત્ન કરશે પણ જો કે ટાલીસ્ટ ઉમેર્યા હોય પછી તમને એમ કહે કે વાહન તમારે આ વાપરવાનું નથી તમારે બાય એર જવાનું છે તો કોઈ વ્યક્તિ છે એ બાય રોડ નહીં જાય બરાબર એ પછી બાય એર ગમે એ રીતે જશે સમજી લો કે આ ત્રણે ત્રણ રસ્તામાં ક્યાંક ને ક્યાંક તમારે દસ કલાક લાગતી હતી ક્યાંક બાર કલાક લાગતી હતી ક્યાંક અઢાર કલાક લાગતી હતી બાય એર જે છે તમે પાંચ કલાકમાં પહોંચી જશો તો બાય એર જવાના આપણે પ્રયત્ન કરશું તો એવી જ રીતે જો કેટાલિસ્ટ વાપરીએ તો આ રાસાયણિક પ્રક્રિયા છે એ ઝડપી થઈ જાય છે તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે એવી રીતે જ થશે કે જ્યાં એમને ઓછામાં ઓછો સમય લાગે પ્રોડક્ટ આપણે પહોંચવાનું છે તો મુંબઈ જ બરાબર આફ્ટર દિલ્હીથી મુંબઈએ પહોંચવાનું તો આપણે મટિરિયલ તો આ જ જોઈએ છે એ ઓછામાં ઓછી ઝડપે થાય એવા પ્રયત્નો જો થતા હોય આપણે આપણાથી એવું થઈ શકતું હોય તો આપણે હંમેશા એવા થવાના પ્રયત્ન કરશું એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઉદ્યોગોમાં જે પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય એ રાસાયણિક પ્રક્રિયામાં ખાસ એ જ જોવાનું છે કે એ રાસાયણિક પ્રક્રિયા ઓછામાં ઓછા સમયમાં થાય એવા પ્રયત્ન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરશે એટલે અહીંયા શું થશે તો કે કેટાલિસ્ટનો જો કેટાલિસ્ટ વાપરીએ તો આ રાસાયણિક પ્રક્રિયા છે ત્રીસ મિનિટમાં થઈએ અને ત્રીસ મિનિટમાં એ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો હંમેશા આપણે કેટાલિસ્ટ પછી જરૂરી નથી કે હંમેશા નાઇટ્રસ ઓક્સાઇડ જ છે કેટાલિસ્ટ તરીકે યુઝ થાય આવા ઘણા બધા કેટાલિસ્ટ છે જેમ કે પ્લેટિનમ છે આ ગેસિયસ કેટાલિસ્ટ છે એવી રીતે પ્લેટિનમ છે એ પણ કેટાલિસ્ટ છે એ પણ અહીંયા યુઝ થાય છે પણ એ સોલિડ કેટાલિસ્ટ છે એટલે જુદા જુદા કેટાલિસ્ટ છે યુઝ થશે અને દરેક રાસાયણિક પ્રક્રિયા એવરી રાસાયણિક એવરી કેમિકલ રિએક્શન હેઝ એ ડિફરન્ટ કેટાલિસ્ટ તો એ પણ ડિફરન્ટ કેટાલિસિસ થશે તો દરેક રાસાયણિક પ્રક્રિયામાં જુદો જુદો ઉદ્દીપક છે એ વપરાય છે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા માટે પર્ટીક્યુલર કેમિકલ રિએક્શન માટે પર્ટીક્યુલર કેટાલિસ્ટ છે ફિક્સ હશે અને એ કેટાલિસ્ટથી જ એમનો રેટ ઓફ રિએક્શન છે એ ચેન્જ થશે તો આપણે જે છે એ કેટાલિસ્ટ અને કેટાલિસિસ છે એ આજે જોવાનું છે એમની ડેફિનેશન્સ છે એ જોશું તો પહેલાં જોશું અલગ આ સમજાઈ ગયો છે કે કેટાલિસિસ ઇટ મીન્સ કેમિકલ રિએક્શન કેટાલિસિસ ઇટ મીન્સ કેમિકલ રિએક્શન કેટાલિસ્ટ ઇટ મીન્સ સબસ્ટન્સ એટલે કે એક પદાર્થ છે અને કેટાલિસિસ છે એ રાસાયણિક પ્રક્રિયા છે આ રાસાયણિક પ્રક્રિયા થઈ આમાં કોઈ એક કેટાલિસ્ટ યુઝ થયેલો હશે આપણે અત્યારે નાઇટ્રોસોક્સાઇડ ઓક્સાઇડ રાખવી તો રાસાયણિક પ્રક્રિયા જે થઈ એ ઉદ્દીપનની રાસાયણિક પ્રક્રિયા થઈ આપણે ડેફિનેશન જોઈએ ત્યારે વધારે ક્લેરીફાય થશે અને જે પદાર્થ કેટાલિસિસ કરવા માટે કેટાલિસિસની જે રાસાયણિક પ્રક્રિયા પર્ટીક્યુલર જે પદાર્થથી થઈ એમને આપણે કેટાલિસ્ટ કહેશું આમને આપણે કેટાલિસ્ટ નહીં કહીએ શું કામ નહીં કહીએ તો કે એ પ્રક્રિયા કો છે એ રિએક્ટન્ટ છે એ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા આ નહીં હોય તો પણ રાસાયણિક પ્રક્રિયા તો થવાની જ છે પણ આ હોતા રાસાયણિક પ્રક્રિયા ધ ઇન ધ પ્રેઝન્સ ઓફ નાઇટ્રસ ઓક્સાઇડ ધ રેટ ઓફ રિએક્શન વિલ બી ઇન્ક્રીઝ ઇન ધ પ્રેઝન્સ ઓફ કેટાલિસ્ટ રેટ ઓફ રિએક્શન વિલ બી ચેન્જ અમુક વખતે એવું થાય કે ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે એટલે આપણે જ્યારે ડેફિનેશન જોઈશું ત્યારે એ વધારે ક્લેરિફાય કરશું તો જો આ નહીં હોય તો પણ રાસાયણિક પ્રક્રિયા તો થવાની જ છે તો આ બંને રિએક્ટન્ટ થયા આ બંને પ્રક્રિયકો થયા આ શું થયું પ્રક્રિયકો રિએક્ટન્ટ એ એમને કેટાલિસ્ટની જરૂર એમને કેટાલિસ્ટની જરૂર છે ક્યારે તો કે તમે ઉમેરો તો બાકી રાસાયણિક પ્રક્રિયા તો થવાની જ છે બરાબર તો આ જે રાસાયણિક પ્રક્રિયા કે જેમાં કેટાલિસ્ટ યુઝ થયો છે એ રાસાયણિક પ્રક્રિયાને આપણે કેટાલિસિસ કહીશું અને જે પદાર્થ ઉમેરવાથી પ્રક્રિયાનો વેગમાં ફેરફાર થાય આપણે પર્ટિક્યુલર ખાસ ધ્યાન રાખજો આ શબ્દ છે યુઝ કરવાનો છે ચેન્જ ઓફ કેમિકલ ચેન્જ ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન એવું નથી કહેતું ઇન્ક્રીઝ ધ કેમિકલ રિએક્શન રેટ રેટ ઓફ ધ કેમિકલ રિએક્શન અથવા એમ પણ નથી કહેતા કે ડિક્રીઝ ધ કેમિકલ ડિક્રીઝ ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન એવું ક્યારેય લીધે ચેન્જ ઓફ કેમિકલ કારણ કે અમુક મટેરિયલ એવા છે કે જેમના લીધે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટે છે તો ત્યાં આપણે કેટાલ્સની વ્યાખ્યા સાચી પડવી જોઈએ એટલા માટે આપણે એમ કહીએ છીએ કે વેન ધ સબસેસ વિલ બી એડેડ ધ ચેન્જ ઓફ કેમિકલ રિએક્શન રેટ ઓફ ધ ચેન્જ ચેન્જ ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન ઇટ મીન્સ ધ સસ્ટન્સ નોન એઝ અ કેટાલિસ્ટ એ પદાર્થને આપણે ઉદ્દીપક કહેશું તો ખાસ હવે આપણે એમની વ્યાખ્યા જોઈશું અને સાથે સાથે એક આપણે રાસાયણિક પ્રક્રિયા પણ લખશું એટલે આપણે આઈડિયા આવશે કે આપણે આમને રાસાયણિક પ્રક્રિયાને શું કહેશું આ પદાર્થને આપણે શું કહેશું ઓકે તો ડેફિનેશન છે ઉદ્દીપનની પહેલાં આપણે ઉદ્દીપનની ડેફિનેશન જોઈશું એટલે કે કેટાલિસિસની તો ડેફિનેશન બંને ફોર્મમાં આપેલી છે ઇંગ્લિશ અને ગુજરાતી ખાસ જોજો કે બે માર્કમાં વ્યાખ્યા છે એ પૂછાય છે યુનિટ વનમાંથી તો એ વ્યાખ્યામાં પર્ટિક્યુલર કેટાલિસ અને કેટાલિસિસ આ બીજી કોઈ પણ જગ્યાએ પૂછી નથી શકાતું એટલે ખાસ જોજો કે બે માર્કમાં આ વ્યાખ્યા ઉદ્દીપન અને ઉદ્દીપકની પૂછાય છે તો ડેફિનેશન સાવ સિમ્પલ છે ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં આપેલી છે કેમિકલ રિએક્શન્સ છે એ પણ જેવી રીતે જોઈએ એવી રીતે આપણે એમનું ગુજરાતી થઈ શકતું નથી કેમિકલ રિએક્શન એઝ ઇટ ઇઝ આપણે લખવાની હોય છે તો ડેફિનેશન એવી છે ધ પ્રોસેસ ઓફ ચેન્જિંગ ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન બાય યુઝ ઓફ કેટાલિસ્ટ ઇઝ નોન એઝ કેટાલિસિસ શું છે ડેફિનેશન તો કે બે મહત્વના ટર્મ્સ છે ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોનાથી ચેન્જ થાય છે તો કેટાલિસ્ટથી તો કેટાલિસ્ટથી જ્યારે કેમિકલ રેટ ઓફ કેમિકલ રિએક્શન ચેન્જ થતો હોય તો એ જે પ્રોસેસ છે બાકી રાસાયણિક પ્રક્રિયા તો બધી છે બધી રાસાયણિક પ્રક્રિયા હોય જ પણ જ્યાં વેન વી યુઝ ધ કેટાલિસ્ટ એન્ડ ધ એન્ડ ધ ચેન્જ ઓફ કેમિકલ રિએક્શન રેટ 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 ઓફ કેમિકલ રિએક્શન ચેન્જ થતો હોય તો જ કેટાલિસની પ્રક્રિયા કહેશો હવે તમે અહીંયા રાસાયણિક આ રાસાયણિક પ્રક્રિયા છે અહીંયા નાઇટ્રસ ઓક્સાઇડ નહીં પણ અહીંયા બીજું કોઈ કેમિકલ મટિરિયલ સીએચ થ્રી સી ડબલ હોય એસેટિક એસિડ એડ કરો તો કેમિકલ રિએક્શનનો વેગ વધે નહીં કે ઘટે પણ નહીં તો આપણે એમને કેટાલિસની કેમિકલ પ્રોસેસ છે કે શું નહીં એટલે ખાસ જોવાનું કે વેન વી યુઝ ધ કેટાલિસ એન્ડ ધ ચેન્જ ઓફ કેમિકલ ચેન્જ ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન ધેટ મીન્સ ઇટ કેમિકલ રિએક્શન ઇઝ નોન એઝ કેટાલિસિસ કેમિકલ રિએક્શન કેમ કેટાલિસિસ છે એક રાસાયણિક પ્રક્રિયા છે એટલા માટે આપણે એમને કેમિકલ પ્રોસેસ એટલા માટે આપણે એમને રાસાયણિક પ્રક્રિયા કીધું પણ કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા તો કે ઉદ્દીપનની રાસાયણિક પ્રક્રિયા ગુજરાતીમાં આવવું છે કે પ્રક્રિયાક મિશ્રણમાં એટલે કે આ પ્રક્રિયક મિશ્રણ છે એમાં કોઈ એક બાહ્ય પદાર્થ થોડા પ્રમાણમાં ઉમેરતા પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર થાય શેમાં તો કે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં આવી ગયું ધ કેમિકલ ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન યુઝ ઓફ કેટાલિસ્ટ ચેન્જ ઓફ કેમિકલ રિએક્શન ક્યારે બાહ્ય પદાર્થ ઉમેરતા તો આ બાહ્ય પદાર્થ એટલે કોણ છે તો અહીંયા આપણે એ કેટાલિસ્ટ છે એમને આપણે કેટાલિસ્ટ કહેશું એટલે પ્રક્રિયાક મિશ્રણમાં કોઈ બાહ્ય પદાર્થ થોડા પ્રમાણમાં ઉમેરતા રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર થાય છે આવી પ્રક્રિયાને ઉદ્દીપનની પ્રક્રિયા કહીએ છીએ અથવા તો અહીંયા કહી શકીએ ઉદીપનની રાસાયણિક પ્રક્રિયા કહે છે તો એક એક્ઝામ્પલ આપેલું છે ટુ એસઓ ટુ ગેસીસ આ આ જીજ એનો મતલબ છે કે આ ગેસિસ ફોર્મમાં છે અહીંયા પણ જીજ છે ગેસીસ હોમમાં છે ટુ એસઓ ટુ પ્લસ ઓ ટુ ઓ ટુ એટલે ઓક્સિજન નાઇટ્રસ ઓક્સાઇડની હાજરી એટલે કે આ આપણો કેટાલિસ્ટ છે આ ઉમેરીએ છીએ તો આ રાસાયણિક પ્રક્રિયા છે ઝડપી બને છે અને આ રાસાયણિક પ્રક્રિયા ઝડપી બને તો જ આપણે કેટાલિસિસ અથવા તો ઉદ્દીપનની રાસાયણિક પ્રક્રિયા જો અહીંયા બીજો કોઈ મટરિયલ ઉમેરીએ જેમ કે એચ સી ડબલ ઓ એચ ઉમેરીએ ફોર્મિક એસિડ અથવા તો વોટ એવર કંઈ પણ બીજું મટરિયલ ઉમેરીએ કે જેથી આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે નહીં કે ઘટે પણ નહીં તો આપણે શું ખાસ લખું છું તમારી બુકમાં ખાસ તમે જોજો ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ ખાસ કે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર થાય છે બુકમાં એવું લખ્યું છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે ક્યારેક એવું થાય છે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટે પણ છે તો ત્યાં આપણે આ કેટાલીસની ડેફિનેશન ખોટી પડે એટલા માટે ખાસ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટો ખાસ આ જ ડેફિનેશન લખજો કે પ્રક્રિયક મિશ્રણમાં કોઈ એક બાહ્ય પદાર્થ થોડા પ્રમાણમાં ઉમેરતા રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર થાય છે તો આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉદ્દીપનની રાસાયણિક પ્રક્રિયા કહેશું અથવા તો ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય છે અહીંયા તો ઇંગ્લિશ મીડિયમમાં તો રેટ ઓફ કેમિકલ રિએક્શન ચેન્જ થાય છે ચેન્જિંગ ધ રેટ ઓફ કેમિકલ રિએક્શન એમાં ઇન્ક્રીઝ ક્યાંય લખેલું નથી એટલે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે ખાસ એ છે નહીં પણ ગુજરાતી માટે ખાસ કે પ્રક્રિયાના વેગમાં ફેરફાર થાય છે તો હવે જો અહીંયા આપણે ફોર્મિક એસિડ એડ કરીએ અને રાસાયણિક પ્રક્રિયાના વેગમાં કોઈ પણ ફેરફાર ન થાય એટલે કે વધે પણ નહીં ઇન્ક્રીઝ પણ ન થાય અને ડિક્રીઝ પણ ન થાય તો રાસાયણિક પ્રક્રિયા જે છે એમને આપણે ઉદ્દીપનની રાસાયણિક પ્રક્રિયા કહીએ નહીં કહી શકીએ નહીં પણ જો ચેન્જ ઓફ રેટ ઓફ રિએક્શન છે એ ચેન્જ થાય તો જ આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉદ્દીપનની રાસાયણિક પ્રક્રિયા છે એમ કહી શકીએ કેટાલિસિસ કેમિકલ રિએક્શન્સ છે એ કહી શકીએ હવે અહીંયા જે મટિરિયલ યુઝ થયું છે આ મટિરિયલ તો એ કેટાલિસ્ટ છે તો હવે જોઈએ કેટાલિસ્ટની ડેફિને એમના પછીની ડેફિનેશન છે કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક તો અહીંયા ડેફિનેશન ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં લખેલી છે એક્ઝામ્પલ છે આપણે એઝ ઇટ ઇઝ લેવાનું છે જે કેટાલિસિસમાં આપણે જે એક્ઝામ્પલ લીધું એ જની એમને જ અહીંયા પણ આપણે લીધેલું છે જેથી આપણે કંઈ કન્ફ્યુઝન્સ છે ન રહે દરેક વખતે જુદું જુદું એક્ઝામ્પલ લો તો પણ ચાલે પણ આપણે એક જ એક્ઝામ્પલ લીધેલું છે અને ફરી પાછું આ જ એક્ઝામ્પલ છે હજુ વારંવાર આપણે છે એ યુઝ કરવાનું છે એટલા માટે કોઈ એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈ અને આપણે સારી રીતે વધારે સમજી શકીએ તો ડેફિનેશન એવી છે કે સબસ્ટન્સ આપણે હું કીધું કે ઉદ્દીપક છે એક પદાર્થ છે એટલે કેટાલ્સ ઇટ સેલ્ફ અ પર્ટિક્યુલર Material or uh, the particular, uh, otherwise, it is a substance. A substance which can change the rate of reaction without itself undergoing any permanent chemical changes. It is known as a catalyst. A substance which can change the rate of reaction without itself undergoing any. પરમનન્ટ કેમિકલ ચેન્જીસ ઇઝ નોન એઝ કેટાલિસ્ટ તો એવા પદાર્થને આપણે કેટાલિસ્ટ કહીશું ડેફિનેશન ગુજરાતીમાં પણ છે જે પદાર્થને પ્રક્રિયા મિશ્રણમાં ઉમેરતા રાસાયણિક પરિવર્તન અનુભવ્યા સિવાય પ્રક્રિયાનો વેગ બદલે છે તેવા પદાર્થને ઉદ્દેપક કહે છે એટલે ઇંગ્લિશ અને ગુજરાતીમાં ડેફિનેશન બંને સેમ જ છે કે એની અંડર ગઈ કોઈ પણ રાસાયણિક પરિવર્તન અનુભવતો નથી એનો મતલબ એવો છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી પણ પ્રક્રિયાનો વેગ છે એ વધારે છે આવું શું કામ થાય અથવા તો કેવી રીતે થાય તો એમના પ્રિન્સિપલ્સ છે જુદા જુદા જેમને આપણે જુદા જુદા પ્રિન્સિપલ્સ છે આપણે આગળ છે ભણવાનો છે ને એમાં સૌથી સારામાં સારો છે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ થિયરી ઓફ કેટાલિસિસ ઉદ્દીપન અને મધ્ય ઉદ્દીપનનો મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત જુદી જુદી બે ત્રણ થિયરીઓ છે એ આપણે જોશું એક છે એડસોપ્શન્સ થિયરી ધેન મોડર્ન એડસોપ્શન્સ થિયરી એ પણ જોશું પણ રાસાયણિક પરિવર્તન અનુભવતો નથી શું લખ્યું છે વિધાઉટ ઇટ સેલ્ફ અન્ડરગોઈંગ એની કે પર્મનન્ટ કેમિકલ ચેન્જીસ કોઈ પણ રાસાયણિક એટલે આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ ત્યારે પણ ખબર પડે છે કે એનો આપણે જેવી રીતે નાઇટ્રોસ ઓક્સાઇડ નાખેલો હોય છે એવી જ રીતે નાઇટ્રોસ ઓક્સાઇડ આપણને ફરી પાછું મળે છે એનો મતલબ એવો કે આમાં હજુ એક સેન્ટેન્સ એડ કરવું હોય તો એ પણ ઉમેરી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાના અંતે ફરી પાછું મળી રહે છે એમને પણ આપણે ઉદ્દીપક કહીએ છીએ પણ ક્યારેક એવું થાય કે આપણે ઘન અવસ્થામાં જેમ કે સોલિડ ટુકડો નાખેલો હોય તો ભૂકા સ્વરૂપે મળે પણ કોઈ પણ બીજો રાસાયણિક ચેન્જીસ છે એમાં જોવા મળતો નથી એટલે ઉદ્દીપકની જે વ્યાખ્યા છે એ ખાસ એવી છે કે એવો પદાર્થ કે જેને રાસાયણિક પ્રક્રિયામાં ઉમેરીએ તો રાસાયણિક પરિવર્તન અનુભવતો નથી રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ સોરી રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક પરિવર્તન પોતે કંઈ અનુભવતો નથી અને પ્રક્રિયાને અંતે ફરી પાછો મળી રહે છે એવા પદાર્થને આપણે કહીએ છીએ કેટાલિસ્ટ તો અહીંયા આ એક્ઝામ્પલ આપેલું છે એઝ ઇટ ઇઝ ટુ એસ ઓ ટુ પ્લસ ઓ ટુ નાઇટ્રસ ઓક્સાઇડની હાજરીમાં જો રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ટુ એસ ઓ થ્રી છે એ ઝડપથી મળે છે અને નાઇટ્રસ ઓક્સાઇડ જે આપણને ફરી પાછો મળે છે તો અહીંયા આ જે પદાર્થ છે એ છે આપણો ઉદ્દીપક એટલે કે કેટાલિસ્ટ આ છે આપણો કેટાલિસ્ટ કે જેનો ઉપયોગ કરી અને આપણા રાસાયણિક પ્રક્રિયાને છે ઝડપી બનાવીએ છીએ તો ખાસ ક્લેરિફિકેશન એ જ કરવાનું છે કે કેટાલિસ્ટ જે છે એ પદાર્થ છે અને કેટાલિસિસ છે એ રાસાયણિક પ્રક્રિયા છે એનું કારણ છે કે આપણે આ બંનેના ટાઈપ્સ ભણવાના છે અને એ જ્યારે એક્ઝામમાં પૂછાય તો ઇન્ટરચેન્જ ન થઈ જાય એ ખાસ આપણે આવડતું બંને હશે બરાબર એટલું બધું અઘરું છે નહીં અને આ કેમિકલ રિએક્શન્સ છે વારંવાર આજ જ કેમિકલ રિએક્શન દરેક જગ્યાએ યુઝ કરવાની છે સિમ્પલ માઇનોર ચેન્જીસ છે આવશે એ જોશું આપણે એ એ એ પણ આપણે જોશું પણ ખાસ એ જોવાનું છે કે કેટાલિસિસ ઇટ સલ્ફ કેમિકલ રિએક્શન કેટાલિસિસ એટલે રાસાયણિક પ્રક્રિયા અને કેટાલિસ્ટ ઇટ સેલ્ફ સબસ્ટન્સ ઇટ સલ્સ મટિરિયલ એ એક પદાર્થ છે કે જે આપણે રાસાયણિક પ્રક્રિયામાં ઉમેરીએ તો પ્રક્રિયાનો વેગ વધે હવે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થો ઉમેરતા જો પ્રક્રિયાનો વેગ વધતો હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કેટાલિસિસ કીધું ઉદ્દીપનની પ્રક્રિયા કીધી અને પદાર્થો ઉમેરતા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધતો હોય અને કોઈ રાસાયણિક પરિવર્તન ન અનુભવતો હોય એવા પદાર્થને આપણે કેટાલિસ્ટ કીધું બરાબર તો આ હતી ડેફિનેશન જેમાં આપણે કેટાલિસ્ટ અને કેટાલિસિસ આ બંને ડેફિનેશન જોઈ સેમ એક્ઝામ્પલ લઈને કે જેથી કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહે નહીં આ આખ્યા કે જો આ રાસાયણિક પ્રક્રિયાને કેટાલિસિસની રાસાયણિક પ્રક્રિયા જ કહીએ છીએ પણ અહીંયા આપણે પર્ટિક્યુલર આનો જ ઉલ્લેખ કરશું કે આ કેટાલિસ્ટ છે આ રાસાયણિક પ્રક્રિયા ઉદ્દીપનની જે રાસાયણિક પ્રક્રિયા છે તો આ ઉદ્દીપનની રાસાયણિક પ્રક્રિયા એમ જ લખાય લખવું હોય તો અહીંયા આપણે લખી શકીએ કેટાલિસિસ કેમિકલ રિએક્શન્સ છે એ લખી શકીએ પણ અહીંયા આપણે કેટાલિસ્ટની વાત કરીએ છીએ સો ખાસ બે ડેફિનેશન્સ છે એ આજે આપણે જોઈ વિડીયો જો ગમ્યો હોય અથવા તો વધારે કંઈ જાણવું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને વિડીયો જો ગમ્યો હોય તો ખાસ લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી વધારાની વધારાના જે વિડીયો અપડેટેડ વિડીયો જે હું મૂકું છું એ તમને સૌ પ્રથમ જે એમનું નોટિફિકેશન મળી જાય અને બેલ આઇકોન ઉપર પણ બેલ છે એ ટ્રેન કરાવજો સો હિયર વી સો વી હિયર વી સી ધ ડેફિનેશન ઓફ કેટાલિસિસ એન્ડ કેટાલિસ પર્ટિક્યુલર વિથ અ એક્ઝામ્પલ સો નવા વિડીયો માટે ફરી પાછો નવા વિડીયો માટે મળીએ ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ